હેલો બાળ દોસ્તો, એડ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય હિન્દી, કવિતા 4 ઉઠો ધરાકે અમર સપૂતો. કવિતાના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું. કવિતાનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો. તો ચાલો શીખીએ કવિતા 4 ઉઠો ધરાકે અમર સપૂતો, કવિતાના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, આશય સ્પષ્ટ કીજીએ. અહીં કવિતાની પંક્તિઓ આપેલી છે. આ કવિતાનો આશય એટલે કે તેનો અર્થ આપણે સ્પષ્ટ કરવાનો છે. તો ચાલો આપણે તેનો અર્થ લખીએ. આ કવિતાનો અર્થ આ મુજબ કરી શકાય. હે માતૃભૂમિ કે પુત્રો, તુમને ઇસ દેશ કો સ્વતંત્ર કરને કે લિયે બડા સંઘર્ષ કિયા હૈ ઓર અંત મેં તુમ વિજયી હુએ હો. સચમુચ તુમ ભારત માતા કે સપૂત હો, લેકિન અભી તુમ્હે બહુત કુછ કરના હૈ. યુગ યુગ સે પરાધીનતા મેં રહેતે રહેતે યહાં કે દેશવાસીઓ કે હૃદયો મેં નિરાશા ભર ગઈ હૈ. અહીં નિરાશાની જગ્યાએ મારે નિગશા લખાયું છે, ત્યાં તમારે નિરાશા લખવું. નિરાશા ભર ગઈ હૈ, તુમ્હે ઇસ નિરાશા કો દૂર કર, ઇન્હે આશા બંધાની હૈ. પરાધીનતા કે દરમિયાન યહાં જો બરબાદી હુઈ હૈ ઉસે દૂર કર, હર ક્ષેત્ર મેં નયા નિર્માણ કરના હૈ. પ્રશ્ન નંબર 2, કવિને દેશ કે સપૂતો કો ક્યાં સંદેશ દિયા હૈ? તેના જવાબમાં આપણે લખીશું, કવિ દેશ કે સપૂતો સે કહેતે હૈ કે દેશ સ્વતંત્ર હો ચુકા હૈ, અબ તુમ્હે દેશ કા નવ નિર્માણ કરના હૈ. સ્વતંત્રતા કા લાભ જન જન તક પહોંચાના હૈ. દેશવાસી તુમસે બડી બડી આશાએ રખતે હૈ, તુમ્હે ઉન્હે નિરાશ નહીં કરના હૈ. તુમ્હે લોગો મેં નયે પ્રાણ ફૂંકને હૈ, વિકાસ કે નયે રાસ્તે ખોજ કર, તુમ્હે દેશ કા પિછડાપન દૂર કરના હૈ. ઇસ પ્રકાર કવિને દેશ કે સપૂતો કો સંદેશ દિયા હૈ કે વે દેશ કો એક નયે યુગ મેં લે જાયે. પ્રશ્ન નંબર 3, હમારી રાષ્ટ્રીય સંપત્તિ કોન કોન સી હૈ, ઉસકી સુરક્ષા કે લિયે આપ ક્યાં ક્યાં કર સકતે હૈ? તેના જવાબમાં આપણે લખી શકીએ, રેલગાડિયા, રેલવે સ્ટેશન, રાષ્ટ્રીય રાજમાર્ગ, નદિયા, અભયારણ્ય, પુરાતત્વ સંબંધી સંપત્તિ આદિ હમારી રાષ્ટ્રીય સંપત્તિ હૈ. રાષ્ટ્રીય સંપત્તિ કી સુરક્ષા હમારા કર્તવ્ય હૈ. હમ રેલ સંપત્તિ કો નુકસાન નહીં પહોંચને દેગે. રાજમાર્ગો કી મરમ્મત કે લિયે સરકાર કો પત્ર લિખેંગે. હમ લોગો કો પાણી કા મહત્વ સમજા કર ઉસકા અપવ્યય રોકેંગે. સરકાર દ્વારા સંરક્ષિત ઇમારતો કો નુકસાન પહોંચતે દેખ કર હમ પુરાતત્વ વિભાગ કો સૂચિત કરેંગે. અભયારણ્યો મેં રક્ષિત પશુઓ કા શિકાર હોતે દેખ કર હમ ઉસસે સંબંધિત અધિકારીઓ કો સાવધાન કરેંગે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. સવાલ નંબર 1, કવિ માહેશ્વરીજી ધરા કે અમર સપૂતો સે ક્યાં ચાહતે હૈ? તેના જવાબમાં આપણે લખીશું, સદીઓ કી ગુલામી કે બાદ હમારે દેશ કો સ્વતંત્રતા મિલી હૈ. કવિ ચાહતે હૈ કે દેશ કે યુવક સ્વતંત્રતા કે બાદ દેશ કા નવ નિર્માણ કરે. વે લોગો કે જીવન મેં નયા ઉત્સાહ ભરે, ઉનમે નયે પ્રાણો કા સંચાર કરે, યુગ યુગ કે મુરઝાયે હુએ ફૂલો કો નઈ મુસ્કાન દે, અપની મંગલમય વાણી સે સંસાર રૂપી ઉદ્યાન કો ગુંજિત કરે, વે તરહ તરહ કા જ્ઞાન પ્રાપ્ત કર દેશ કા ભવિષ્ય ઉજ્જવલ બનાયે. ઇસ પ્રકાર કવિ ધરા કે સપૂતો સે અનેક અપેક્ષાએ રખતે હે. સવાલ નંબર 2, કવિ નઈ મુસ્કાન કહાં દેખના ચાહતે હે? તેના જવાબમાં આપણે લખીશું, દિલો કે ફૂલ સ્વતંત્રતા કે પ્રકાશ મેં ખીલતે હે. હમારા દેશ સદીઓ તક ગુલામી કે અંધેરે મેં રહા હૈ. વિદેશી શાસક યહાં કે લોગો પર અત્યાચાર કરતે રહે, અન્યાય ઓર તરહ તરહ કા શોષણ સહતે સહતે લોગ અપના સ્વાભિમાન ખો બેઠે, ઉનકે દિલો મેં ઉદાસી છા ગઈ. કવિ કી ઈચ્છા હૈ કે એસે મુર્દા દિલો મેં ફિર સે નયે જીવન કા સંચાર હો. ઇસ પ્રકાર કવિ યુગ યુગ સે લોગો કે મુરઝાયે હુએ હૃદય સુમનો પર નઈ મુસ્કાન દેખના ચાહતે હૈ. સવાલ નંબર 3, દેશ કે નવનિર્માણ કે લિયે આપ ક્યાં ક્યાં કરના ચાહેંગે? તેના જવાબમાં આપણે લખીશું, દેશ કે નવનિર્માણ કા કાર્ય કરના મે અપના કર્તવ્ય સમજતા હું. ઇસકે લિયે મે અપને મોહલ્લે મે એક મિત્ર મંડળ કી સ્થાપના કરુંગા. ઇસ મંડળ કે માધ્યમ સે સાક્ષરતા કા પ્રસાર કિયા જાયેગા. નિર્ધન પરિવારો કે વિદ્યાર્થીઓ કો પાઠ્યપુસ્તકે દી જાયેગી.
हम अपने मोहल्ले में एक वाचनालय खोलेंगे। यहाँ बैठकर लोग अखबार पढ़ सकेंगे। मंडल की तरफ से वृक्षारोपण किया जाएगा और समय समय पर आरोग्य शिविर लगाए जाएंगे। सवाल नंबर 4, इस कविता में कौन कौन सी बातें हैं जिन्हें तुम अपने जीवन में उतारना चाहोगे? तेना जवाब मा आपने आ रीते लखी शकिए। उठो धरा के अमर सपूतो, कविता की निम्नलिखित बातें मैं अपने जीवन में उतारना चाहूंगा। 1, मैं अपने देश से प्रेम करूंगा। 2, मैं केवल अपने लिए नहीं बल्कि देश के लिए जीऊंगा। 3, मैं सारे देशवासियों को अपना मानूंगा। 4, मैं खूब मन लगाकर पढ़ूंगा। पढ़ लिख कर अपने ज्ञान का उपयोग देश की सेवा में करूंगा। मैं चाहता हूँ कि मेरी योग्यता का लाभ देश को मिले। 5, मैं ऐसे काम करूंगा जिनसे देश का गौरव बढ़े। 6, मैं देश की रक्षा करने में कभी पीछे नहीं हटूंगा। आवी बधी वातो हूँ मारा जीवन मा उतारवा मांगीश। हवे प्रश्न नंबर 2, दिए गए काव्य को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। अहीं एक काव्य आपेलू छे, आ काव्य वांचवानू छे अने समझवानू छे अने त्याना आधारे आपणे प्रश्नोना जवाब लखवाना छे। तो चालो आपणे हवे प्रश्नोना जवाब लखीए। 1, हिमालय हमें क्या संदेश देता है? तेना जवाब मा आपणे काव्यना आधारे लखीशु, हिमालय हमें यह संदेश देता है कि हम अपने निश्चित मार्ग पर डटे रहे। यदि हम अपने प्राण और पथ पर टिके रहेंगे तो हमारी सभी इच्छाएं पूरी हो जाएगी, यहाँ तक कि हम असंभव को भी संभव कर सकेंगे। सवाल नंबर 2, मुसीबत आने पर हमें क्या करना चाहिए? तेना जवाब मा आपणे काव्यना आधारे लखीशु, मुसीबत आने पर हमें उससे भयभीत नहीं होना चाहिए, उससे घबरा कर अपना प्राण और पथ नहीं छोड़ना चाहिए। सवाल नंबर 3, कवि ने हिमालय को सबसे बड़ा क्यों कहा है? तेना जवाब मा आपणे लखीशु, हिमालय ने सभी बाधाओं का डटकर मुकाबला किया, वह हर कठिनाई से लड़ा, वह कभी अपने पथ से डिगा नहीं, इसीलिए कवि ने हिमालय को सबसे बड़ा कहा है। सवाल नंबर 4, इस काव्य का भावार्थ लिखिए। तेनो जवाब आपणे काव्यने आधारे आ रीते लखी शकिए। जीवन में अनेक बाधाएं और कठिनाइयां आती है, हमें निडरता से उनका सामना करना चाहिए। जो मुसीबतों से बिना घबराए अपने प्राण और पथ पर अटल रहते हैं, वे असंभव को भी संभव कर दिखाते हैं। हवे प्रश्न नंबर 3, चित्र के आधार पर कविता लिखिए जिसमें निम्नलिखित शब्दों का उपयोग हुआ हो। अहीं आपेला चित्र ने आधारे आपणे कविता लखवानी छे, जेनी अंदर ऊपर आपेला शब्दों फूल, तितली, बादल, वृक्ष अने बारिश आवा शब्दोनो उपयोग थयो होय। चालो आपणे आ शब्दोने आधारे एक कविता लखीए। धीरे धीरे बादल बरसे, फुलवारी में फूल खिले है, फिर तितली के पंख खुले है, वृक्षों ने नव जीवन पाया, बारिश ने है रंग जमाया, कोई न अब पानी को तरसे, धीरे धीरे बादल बरसे। आ रीते आपणे आपेला चित्र ने आधारे कंसमां आपेला शब्दोनो उपयोग करी कविता लखी शकीए। हवे प्रश्न नंबर 4, काव्य को पूर्ण कीजिए। अहीं एक अधूरी काव्य पंक्ति आपेली छे, आपणे आ काव्य पंक्ति ने पूर्ण करवानी छे। तो आपणे आ काव्य पंक्ति ने आ रीते पूर्ण करी शकीए। मां खादी की चद्दर दे दो, मैं गांधी बन जाऊंगा, घड़ी कमर में मैं लटका लूं, आंखों को चश्मा पहना दूं, माँ छोटी सी लाठी दे दो, ठक ठक करता जाऊंगा। आ रीते आपणे आपेली अधूरी काव्य पंक्ति ने पूर्ण करी शकीए। तमे तमारा विचारों मुजब बीजी पंक्ति पण लखी शको छो। अहीं आपणुं स्वाध्याय पूर्ण थाय छे। विद्यार्थी मित्रों, धोरण 5-8 ना तमाम विषयना अभ्यास अने स्वाध्यायना प्रश्नना वीडियो आपणी चेनल पर जल्दीथी उपलब्ध थशे। थैंक यू दोस्तों, एडुकेकनो चैनल तरफ थी वीडियो निहाळवा बदल आपनो आभार। आवा बीजा वीडियोज निहाळवा माटे अमारी यूट्यूब चैनल एडुकेकनो अत्यारे ज सब्सक्राइब करी लो। आभार दोस्तों।